સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ માટે આવ્યા ખુશખબર. પ્રવાસીઓની સુવિધા માટે રેલવે તંત્ર ડભોઈથી કેવડિયા કોલોની સુધી ટ્રેન દોડાવશે. ત્યારે ટ્રેનમાં કયા કયા ગામડાઓને આવરી લેવાશે અને કઈ કઈ સુવિધાઓ હશે જોઈએ આ રિપોર્ટમાં. કેવડિયાના લોકો માટે ખુશખબર, કેવડિયા કોલોનીમાં દોડશે ટ્રેન. પ્રવાસીઓની સુવિધા માટે લેવાયો નિર્ણય. જી હા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓની સુવિધા માટે રેલવેએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, જે અંતર્ગત કેવડિયા કોલોનીમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવશે. નવા તૈયાર થનારા રેલવે સ્ટેશનનું 15 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીના હસ્તે ભૂમિપૂજન કરાશે. 18 કિલોમીટરના ડભોઈ ચાંદોદ નેરો ગેજને બ્રોડ ગેજમાં રૂપાંતર કરાશે, જ્યારે 32 કિલોમીટરની નવી રેલવે લાઇન નાખીને ચાંદોદથી કેવડિયા કોલોની સુધી વિસ્તરણ યોજનાને મંજૂરી અપાઈ છે. 2 પ્લેટફોર્મ ધરાવતા રેલવે સ્ટેશનમાં અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર કરાશે, જેમાં વાઇફાઈ, એસ્કેલેટર, લિફ્ટ, કોચ ગાઈડન્સ સિસ્ટમ, રેસ્ટ રૂમ, રિટાયરિંગ રૂમ સહિતની તમામ સુવિધાઓ મળશે. ડભોઈથી કેવડિયા કોલોની સુધીના તમામ સ્ટેશન હાઈ લેવલના અને 24 કોચ ઊભા રહે તેવી ક્ષમતાવાળા બનશે. ડભોઈમાં 3 પ્લેટફોર્મ છે, ત્યાં વધુ 1 પ્લેટફોર્મ બનાવાશે, જ્યારે ચાંદોદ અને કેવડિયામાં 2 પ્લેટફોર્મ વાડજ, મોરિયા, તિલકવાડા અને ગરુડેશ્વર ખાતે સિંગલ પ્લેટફોર્મ તૈયાર થશે. હાલમાં કેવડિયા પહોંચવા માટે ફ્લાઇટ કે ટ્રેન સુવિધા નથી. કેવડિયાની સૌથી નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે, જે આશરે 71 કિલોમીટર દૂર છે, જ્યારે ભરૂચ રેલવે સ્ટેશન 75 કિલોમીટર અને અંકલેશ્વર રેલવે સ્ટેશન 77 કિલોમીટર જેટલું દૂર છે. ત્યારે રેલવે સ્ટેશન બનવાથી પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે, રોજગારીની તકોમાં પણ વધારો થશે. પરંતુ રેલવે સ્ટેશન મળવાના સમાચારથી કેવડિયા અને આસપાસના વિસ્તારના રહેવાસીઓમાં આનંદ છવાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.